ઘડિયાળી પોર્સથી અંબા માતાનું મંદિર જે જાતે વડોદરાની એક પ્રાચીન ઓળખ છે, અહીંયાની વિશેષતા છે અહીંયા થતા પુરુષોના ગરબા, જેનું ઐતિહાસિક સ્વરૂપ એમ રીતે છે કે વર્ષો પહેલા મોડી રાત્રે જયારે સ્ત્રીઓને ગરબામાં મોડી રાત્રે જોડાવાની પરવાનગી નથી ત્યારે અહીંયા આજુબાજુ સ્થિત ઝરૂકાઓમાં બેસીને ઉચ્ચ સ્વરે ગરબા ગાતી, અને પુરુષો કારણ કે સ્ત્રીઓ આ ગરબામાં જોડાઈ શકતી નથી એટલે માતાજીની ચુંદડી કે સાડી ઓઢીને સખી રૂપે માતાજીના ગરબા કરતા, જે પ્રણાલિકા આજે પણ અહીં ઘડિયાળી પોર્સથી અંબા માતાના મંદિરે જળવાઈ રહી છે. અને ભક્તો ઘણી સંખ્યામાં આજે સવારથી માતાજીના દર્શન માટે અહીંયા આવી રહ્યા છે. જેટલી જૂની ઘડિયાળી પોર્ટનો ઇતિહાસ છે એટલો જ જૂનો, એનાથી વધારે જૂનો અંબા માતાના મંદિરનો ઇતિહાસ છે. અને આ મંદિરનો ઇતિહાસ રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો છે. એટલે નૂતન વર્ષ, જે વર્ષ રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનની ગાદી પર આરૂઢ થયેલા, જેટલું જે હિન્દુ નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ વર્ષ જૂનું આ મંદિર છે. અને આ ગરબા ઓછામાં ઓછા 400 થી 500 વર્ષ જૂના છે.